જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય ભારત, જય 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 ગંગા મૈયા. ભારતીય સબ જનતા કહો હમારા નમસ્કાર. આજ સારી દુનિયા કોરોના વાયરસથી વ્યથિત અને ચિંતિત છે, ત્યારે સૌ કોઈએ પોતપોતાની રીતે પોતાની સહાયમાં લાગી જવું જોઈએ. કારણ કે કોઈ પાસેથી સહાયની આશા રાખ્યા જેવી છે નહીં. મોટી મોટી રાજસત્તાઓ પણ જો હલબલી ગઈ હોય તો બીજા તો કોણ સહાય કરી શકશે. માટે અપને આપકો બચાના ચાહીએ. સારી દુનિયા અપને આપનો બચાને મેં લગ રહી હે, તો જેવી રીતે અમારા સરકારશ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને નિવેદન કિયા હે, ઇસ પ્રકાર એવી રીતે સૌ કોઈએ ચાલવું જોઈએ. નહીંતર તો આ મહારોગ એવો છે કે સારી દુનિયાને ભરખી જાય એવો શક્તિશાળી એવો એવો હોવાને નાતે સૌએ અપની અપની સંભાળ કરવી ચાહીએ. તો આજે સૌ સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરીએ કે સૌ કોઈનું સર્વ પ્રકારે મંગલ કરે અને આ રોગથી બધા જ સારી રીતે નિવૃત્ત અને નિશંકપણે સાવધાનપણે એમાંથી મુક્ત થાય એ ભગવાન સર્વપ્ર કૃપા વરસાવે એ ભગવાનને ચરણ પ્રાર્થના. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કસ્દુઃખ ભાગ ભવેત. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હિન્દુસ્તાન ને સમગ્ર વિશ્વની અંદર કોરોના રોગનો ઉતાપાત ચાલી રહ્યો છે, જેને અનુલક્ષીને સ્વામિનારાયણ સંપ્રદાયના વડા શ્રી લાલજી મહારાજ, શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજે પણ ખાસ અપીલ કરી છે. દેશના ધર્માચાર્યોએ પણ અપીલ કરી છે. હિન્દુસ્તાનના ઇતિહાસની અંદર પ્રથમ વખત મંદિરો પણ બંધ રાખવામાં આવ્યા છે. દેશના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ પણ અપીલ કરી છે. સમગ્ર તંત્ર જ્યારે આ પ્રજાને અપીલ કરી રહ્યું છે, ત્યારે આપણા સૌની નૈતિક ફરજ છે કે આપણે આપણા ઘરની અંદર રહીને આ કોરોના સામે આપણે જે પણ સૂચનાઓ તંત્ર દ્વારા આપવામાં આવે એનો સંપૂર્ણપણે અમલ કરીએ. રવિવારના દિવસે ખાસ આપણે સૌ આપણા ઘરની અંદર જ રહીએ, ઘરની અંદર બેસીને જ ભગવાનનું ભજન કરીએ અને ભગવાનને રાજી કરીએ અને સરકારી તંત્રની સૂચના મુજબ આપણે સૌ સહયોગ આપીએ. જેના અંદર આપણને કોરોના વિશે જ્ઞાન નથી, વિશ્વના દેશો જ્યારે ખભરાટ મચી રહ્યો છે ત્યારે આપણું તંત્ર આપણને બચાવવા માટે આપણી ગવર્મેન્ટ, સરકાર, સામાજિક કાર્યકરો અને ધાર્મિક વડાઓ જ્યારે અપીલ કરી રહ્યા છે, ત્યારે આપણી સૌની ફરજ છે આના ગંભીરતાથી આ સમસ્યાને સમજીને આપણે સૌ આપણા ઘરની અંદર બેસીને કાર્ય કરશું અને કોરોના સામે આપણે સરકારને અને તંત્રને પૂર્ણ સહયોગ આપશું. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસ રૂપી મહામારીમાં જ્યારે સપડાયું છે, ત્યારે ચાઇનાથી આ કોરોના વાયરસની ભયંકરતા શરૂ થઈ, પછીથી અમેરિકા, ઇટલી, બ્રિટન વગેરે દેશોમાં ખૂબ જ ભયંકર પોતાનું તાંડવ ખેલ્યું. પછીથી ભારતમાં પણ એનો પ્રવેશ થઈ ચૂક્યો, ગુજરાતમાં પણ એના ચિહ્નો મળી રહ્યા છે. ત્યારે આપણે આવા કપરા કાળમાં કેવી રીતે બહાર આવવું, એનાથી કેવી રીતે બચવું, એના માટેના ઉપાયો એ કરવાના રહ્યા. ત્યારે ભારત સરકારે, ગુજરાત સરકારે, આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કંઈ રક્ષાના માટેના જે પગલાં લીધા છે એને આપણે બિરદાવીએ છીએ અને આ માટે જે કંઈ કરવું પડે એ પ્રમાણે કરીએ અને સરકારશ્રીને સાથ સહકાર આપીએ. જૂનાગઢ સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર જવાહર રોડ, જેણે મંદિર બંધ કરીને ભક્તજનોને એ રીતે અપીલ કરી છે કે હમણાં મંદિરે દર્શન કરવા આવવું નહીં. તેમજ ઉતારાની વ્યવસ્થા પણ બંધ રાખવામાં આવેલી છે. તેમજ જે જાહેર રસોડું એ પણ બંધ રાખવામાં આવ્યું છે. આજે ખરેખર આ ભયંકરતામાંથી બચવા માટે આપણે સરકારશ્રીના પ્રયાસોને એ રીતે વળગી રહેવું જોઈએ. આજે ઘણી એવી ભયંકરતા છે પણ એમાંથી નાસીપાસ થવાનું કે ડરી જવાનું એ આવતું નથી.
જે 22 માર્ચ 2020ના દિવસે વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક એલાન કર્યું છે કે જનતા કર્ફ્યુ, એટલે ભારતની 130 કરોડ જે પ્રજા એ બધાએ પોતે પોતાના ઘેરે નિવાસ કરીને રહે, બહાર કોઈ રોડ ઉપર રસ્તામાં કે બીજી રીતે ત્રીજી રીતે ફરવા હરવા ન નીકળે એના માટેની આ સ્વૈચ્છિક એક અપીલ કરી છે જેને જનતા કર્ફ્યુ કહેવામાં આવે છે. આમાં દરેક ધર્મના, દરેક સમાજના, દરેક પક્ષના, દરેક જાતિના લોકો સાથ સહકાર આપે એવી જાહેર જનતાને તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક ભક્તોને ખાસ અમે અપીલ કરીએ છીએ. લાલજી મહારાજ, શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજે પણ આ માટે ભલામણ કરેલી છે અને જે કાંઈ આમાં કરવું પડે એ રીતે સાથ સહકાર સરકારશ્રીને આપીને આપણે એમાં એ રીતે સામેલ થવું જોઈએ. કર્ફ્યુના સમયમાં ખૂબ જ આપણે નિયમો સારી રીતે પાળશું તો એ રાષ્ટ્ર બચશે, ભારત બચશે, આપણો સમાજ બચશે, માનવ જાત બચશે, તેમજ આપણો પરિવાર બચશે અને આપણી જાતને પણ આપણે બચાવી શકશું. શ્રી સ્વામિનારાયણ મંદિરે અત્રે આવતા હજારો ભક્તજનોને દર્શન કરવા માટેનું કાંઈ નિયમ હોય, બીજી સેવાનું જે કાંઈ નિયમ હોય, તો એમાં જે કાંઈ શાસ્ત્ર પ્રમાણે સ્થાનેશુ લોકશાસ્ત્રાભ્યામ આવા જે વચનો કહ્યા છે ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ, જે દૈવ્યા માપદી કષ્ટાય માનુષ્ય વા ગદાદિષુ યથા સ્વપર રક્ષાશા તથા વૃત્યમ ન ચાન્યતા, રોકાદી આવી આપત્તિ આવી પડે ત્યારે પોતાની અને બીજાની રક્ષા થાય એ પ્રમાણે વર્તવું, એવો ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ શિક્ષાપત્રીમાં સંદેશ આપ્યો છે. ગીતાજીનો પણ એ જ ન્યાય હોય, શાસ્ત્રોનો, ઋષિમુનિઓનો પણ એ જ અભિપ્રાય હોય, ત્યારે મંદિરમાં આવતા દરેક દર્શનાર્થીઓને એક અપીલ કરવામાં આવી છે કે પરમાત્માના દર્શન કરવા માટે જે આપ અત્યારે મંદિરે આવતા હતા એ હવે પ્રભુ આપને ઘેરે દર્શન દેવા પધારશે. આપ માનસી પૂજા કરશો, તેમજ જ્યારે આપ ટીવી ખોલશો તેના માધ્યમથી, તેમજ શિક્ષા ટીવી ચેનલના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, વોટ્સઅપના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી આપને પરમાત્મા પોતે સ્વયં આપની પાસે આવીને દર્શન આપશે, એમાં આપના શ્રદ્ધા વિશ્વાસને એ રીતે પુષ્ટ કરી શકશો, આપની ભાવનાઓને એ રીતે એ જાળવી શકશો. માટે અમારી ખાસ અપીલ છે, ફરીથી એ કહીશ કે તારીખ 31 માર્ચ સુધી આપણે બહુ સાવધાન રહીએ, સરકારશ્રીની દરેક ગાઈડલાઇન્સને આપણે એ રીતે પાલન કરીએ. 22 તારીખના જનતા કર્ફ્યુના દિવસે રોડ ઉપર બહાર ક્યાંય એ ન નીકળીએ. તંત્ર ચારે બાજુથી જ્યારે કામ કરી રહ્યું છે એને સાથ સહકાર આપીએ અને આપણી જાતને બચાવીએ, કોરોના હટાવીએ, જીવન બચાવીએ. આ સંદેશ સાથે જરૂર ફરી ફરી જાહેર જનતાને, દરેક ધર્મના લોકોને, દરેક સંપ્રદાયના લોકોને અપીલ કરું છું કે આ જાહેર એવા જે જનતા કર્ફ્યુમાં આપણે સરકારશ્રીને, દરેક તંત્રને સાહસ સહકાર આપીએ અને આપણા દેશને, સમાજને, માનવ જાતને બચાવીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. વિશ્વ, આજે વિશ્વમાં જે ચિંતાજનક એક માહોલ બન્યો છે અને આપણને વડાપ્રધાનશ્રીએ સૂચન આપ્યું છે એનું ખાસ આપણે પાલન કરવાનું છે. અને બીજું કે જ્યાં આજુબાજુમાં સ્વચ્છતા રાખવી અને આપણે સ્વસ્થ બની અને ખાસ તંત્રને આપણે સહયોગી બની, અને બસ એટલું કહી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અત્યારે આપણું દેશ માટે, વિશ્વ માટે એક બહુ મોટી આફત આવી છે, જે કોરોના નામનો રોગ આવ્યો છે, જે અત્યારે ગુજરાત સરકાર
ભારત સરકાર મુખ્ય માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે આપણને સૂચના આપી છે કે કોરોનાથી લડવા માટે, આ રોગથી લડવા માટે બને ત્યાં સુધી બહાર ન નીકળવું, કોઈને હાથ મિલાવીને મળવું નહીં, અને એના માટે શું કરવું, તો કે ભાઈ અત્યારે વધુમાં વધુ એ રોગને નાથવા માટે કે એ રોગની પ્રતિકારક શક્તિને મેળવવા માટે આપણા માટે ગાય ઉત્તમ છે, તો ગૌમૂત્રનો અર્કનું સેવન કરવું, જો ગાય નજીકમાં હોય તો ગાયનું સેવન કરવું, ગાયની પૂજા કરવી, અને વધુમાં વધુ બહાર ફરવું હરવું નહીં, અને સરકારના બધા જ આદેશોનું પાલન થાય અને સરકારમાં આપણે મદદરૂપ થઈએ અને બીજાને પણ મદદરૂપ થઈએ કે આપણે કોઈની સાથે જન સમુદાયમાં ભેગું ન થવું, એવી મારી નમ્ર અપીલ છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ ગાદી ધર્મકુળાશ્રિત વાલા સર્વે હરિભક્તોને અમારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપ સૌ જાણો છો હાલ કોરોના વાયરસ એનો જે પ્રકોપ એ સમગ્ર વિશ્વની અંદર પ્રસરી રહ્યો છે. આવા કટોકટીના સમયે સમાજ અને માનવતાના હિતને ધ્યાનમાં રાખીને તેમજ સરકારશ્રી દ્વારા આપેલ નિર્દેશોને ધ્યાનમાં રાખીને મારી આપ સૌને ભલામણ છે કે આગામી દિવસોમાં આપના મંદિર દ્વારા, મંડળ દ્વારા કોઈ સત્સંગ, કથા વાર્તા, ઉત્સવનું આયોજન કર્યું હોય તો તેને થોડા દિવસ માટે મોકૂફ રાખજો. હાલ જે રીતે આ રોગ પ્રસરી રહ્યો છે તેમાં સાવધાની રાખવી એ બહુ હિતાવહ છે, કારણ કે અંગ્રેજીમાં કહેવત છે, પ્રિકોશન્સ ઇઝ બેટર દેન ક્યોર. માંદા પડ્યા પછી એની સારવાર કરવા કરતાં સાવધાની રાખીએ તો એ વધારે આપણા સૌના સ્વાસ્થ્ય માટે હિતાવહ છે, અને એટલા માટે એવી કોઈ શક્યતાઓને ન થાય અને એને દૂર કરવા માટે આપે આવા પ્રસંગોને હમણાં હાલ પૂરતા મોકૂફ રાખવા. ધીસ મેસેજ મે બી એક્સટેન્ડેડ ટુ ઓલ ધ ચેપ્ટર્સ એન્ડ ટેમ્પલ્સ અરાઉન્ડ ધ ગ્લોબ. કાઇન્ડલી રિફ્રેન યોર સેલ્ફ ફ્રોમ ઓર્ગેનાઇઝિંગ ઓર એટેન્ડિંગ એની સચ પબ્લિક ગેધરિંગ્સ ઓર સેલિબ્રેશન્સ ઇન ધ ટેમ્પલ ટુ અવોઇડ ઓલ કાઇન્ડ ઓફ એની પોસિબિલિટી ઓફ ગેટિંગ ઇન્ફેક્ટેડ, એન્ડ બાય ધીસ વે યુ મે પ્રોટેક્ટ એન્ડ કીપ સેફ ધ હોલ સોસાયટી. બધાને અમારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. આજે સારા વિશ્વમાં કોરોનાના કારણે બધા ખૂબ હેરાન પરેશાન થયા છે, અને આ કોરોનાથી ભારત પણ વંચિત નથી રહ્યો. ભારતમાં પણ કોરોનાએ પ્રવેશ કરી દીધો છે, જેના કારણે ભારતના તમામ નાગરિકો, ધર્મ સંસ્થાઓ અને ખુદ વડાપ્રધાન પણ અતિ ચિંતા તુર્બિના છે. વડાપ્રધાનને શિરે સારા દેશની જવાબદારી હોય અને રોગને કાબૂમાં લેવા માટે અને પ્રજાને આ રોગ નુકસાન ન કરે એના માટે તકેદારી રાખે એ સહજ છે. એ પ્રમાણે જ્યારે વડાપ્રધાને ભારત બંધનું એલાન આવતીકાલે કર્યું છે, એ ખરેખર ખૂબ આદરણીય છે, આવકારણીય છે. પ્રજાજનોએ પોતાના હિતને માટે આ વડાપ્રધાનના આદેશમાં સામેલ થવું જોઈએ અને ખૂબ ભાવથી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ જેથી કરીને આ કોરોના વાયરસ વહેલી તકે નાબૂદ થાય. પ્રજાજનોએ ડરવાની જરૂર નથી, પણ સતર્કતા રાખવાની જરૂર છે, સ્વચ્છતા રાખવી, જે ન ખાવાનું હોય ન ખાવું, ન પીવાનું હોય ન પીવું, ખાસ કરીને ઠંડા પદાર્થોથી બચતું રહેવું, ઠંડા વાતાવરણમાં બને ત્યાં સુધી ન રહેવું, ગરમ પદાર્થો અને ગરમ વાતાવરણનો વધારે યુઝ કરવો, મોઢે માસ્ક બાંધવું, એકબીજાને બહુ મળવાના પ્રયાસ ન કરવા, છેટેથી નમસ્કાર કરી અને દૂરથી જ મળવાનો આગ્રહ રાખવો, અને સભા પ્રસંગો, શોભાયાત્રા, કથા પ્રસંગો, મંદિરમાં વધારે માહોલ ઊભા કરવા વગેરેથી બચતા રહેવું જેથી કરીને એકબીજાને ચેપ ન લાગે. ભગવાન શ્રી હરિ આપણા સૌ કોઈની રક્ષા કરશે, પણ તેમ છતાં આપણે તકેદારી રાખવી આપણા બધાની ફરજમાં આવે છે. માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ સુંદર આદેશ છે, જેથી કરીને પ્રજાજનો આ રોગથી, આ વાયરસથી બચી શકે, તો તમામ પ્રજાજનો, તમામ નાગરિકો પોતાની ફરજ સમજી અને તમામ જે કંઈ આદેશો કર્યા છે એ આદેશને જીવનગત કરી એકબીજાને આદેશથી સાવધ કરી અને બને ત્યાં સુધી આ વાયરસથી મુક્ત થવા માટે પ્રયાસ કરવા. ખાસ કરીને તો સ્વચ્છતા એ બહુ મોટું અભિયાન છે. જ્યાં ત્યાં ગંદકી કરવાથી અને જેવું તેવું વાતાવરણ ઊભું કરવાથી આ વાયરસ વિશેષ અસર કરે છે. માટે તમામ પ્રજાજનોને ખાસ અમારી અપીલ છે સ્વામિનારાયણ મંદિર ભગતસર તરફથી કે આમાં નરેન્દ્રભાઈ મોદીના જે અભિયાન છે એમાં બધા ખૂબ સાથ સહકાર આપજો અને એકબીજાને આવી રીતે સહજ રીતે સામેલ થાય એવી પ્રેરણા કરજો. ભગવાન શ્રીને પ્રાર્થના કરીએ કે વહેલી તકે આ વાયરસ નાબૂદ થાય અને તમામ પ્રજાજનો ફરીથી પાછા જે પોતાના કાર્યમાં રત હતા એ કાર્યમાં રત બને, ધર્મ સંસ્થાઓ પણ જલ્દીથી ફરીને પાછી જાગૃત થાય, અને આખરે તો ધર્મ જ સૌને બચાવનાર છે.
ધર્મમાં જેટલો આપણે લોપીશું એટલા આપણે દુઃખી થઈશું. ધર્મનું પાલન કરવું એ આપણા બધાની ફરજમાં આવે છે. માંસાહાર એ ખૂબ શરીરના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. શરાબપાન પણ એટલું જ નુકસાનકારક છે. શાકાહારી ભોજન કરવું, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે ગાળવું ચાળવું, સ્વચ્છપણે રસોઈ કરી અને જમવું, એ પ્રમાણે વર્તવાથી સારી રીતે સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખી શકાય છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે નાવું ધોવું, પવિત્રપણે રહેવું અને હાથ 17 વખત ધોવાનો આદેશ કર્યો છે. એ આજ્ઞાને અત્યારે જ્યારે આપણે આ વાયરસના માધ્યમથી સાંભળીએ છીએ ત્યારે ખરેખર ઝાંખી થાય છે કે ભગવાને 200 વર્ષ પહેલાં જે આપણને આદેશ કર્યો હતો એ કેટલા દીર્ઘદૃષ્ટિથી આદેશ કર્યો હશે. ગાળવાની વાત કરીએ છીએ ત્યારે આપણને ખરેખર આનંદ થાય કે ભગવાન શિવે વાયરસના બચાવ માટે લોકોને પાણી વગેરે ગાળવાનો આદેશ કર્યો છે અને એ રીતે કપડાંથી ગાળવાનો આદેશ કર્યો છે. એટલે એ બધા જે નિયમ શાસ્ત્રોએ આપણને ધર્મના માધ્યમથી આપ્યા છે એ નિયમોનું પાલન કરીશું અને જે અપેય છે અખાદ્ય છે એનો ત્યાગ કરીશું તો સહેજે સહેજે ધર્મનું પાલન થશે, ભગવાનની કૃપા પણ આપણા પર ઉતરશે અને આવા જીવલેણ રોગથી બચી પણ શકાશે. ભારત એ ધર્મપ્રધાન દેશ છે, તમામ લોકોને ધર્મમાં આસ્થા છે. તો મારી બધા ભક્તોને, બધા સંપ્રદાયના લોકોને, બધી જ્ઞાતિના લોકોને હાથ જોડીને અપીલ છે કે આપણા ઋષિમુનિઓએ આપણા ભગવાને જે આપણને ધર્મશાસ્ત્રના માધ્યમથી જીવન જીવવાની શૈલી બતાવી છે એ અનુસાર જીવન જીવીશું તો નિશ્ચય આપણે આવા રોગથી બચી શકીશું, આપણા સ્વાસ્થ્યને સારી રીતે સારી રાખી શકીશું. પહેલું સુખ તે જાતે નર્યા, એ કહેવત પ્રમાણે આપણે જાતે નર્યા હશું તો બધું આપણે કરી શકીશું. એટલે ગભરાયા વિના આજ્ઞા અનુસાર, સરકારશ્રીના આદેશ અનુસાર અને ભગવાનની આજ્ઞા અનુસાર આપણે જીવન જીવીશું તો કોઈ ખતરો નથી. પણ જે આદેશ કર્યા છે સરકારશ્રીએ એને બધા ખૂબ ભાવથી અંતરમાં ઉતારે અને એકબીજાની પ્રેરણા કરે. આવતીકાલના બંધ માટેનો જે આદેશ છે એ બધાએ ખૂબ ગંભીરતાથી સ્વીકારી લેવો અને ક્યાંય પણ ખુલ્લી રીતે ન ફરવું એવી રીતે બધાએ ખૂબ તકેદારી રાખવી જેથી કરીને આપણા વાયરસથી બચી શકીએ. અસ્તુ, જય સ્વામિનારાયણ. સર્વે હરિભક્તોને તેમજ દેશવાસીઓને શ્રી લક્ષ્મણ દેવ ગાદી વડતાલ પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી સમગ્ર ધર્મકુળ પરિવાર વતી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક અતિ મહત્વનો સંદેશ સમગ્ર દેશવાસીઓને સંભળાવ્યો છે. આ સમાજની સુરક્ષા અને આપણા પરિવારની સુરક્ષા એ આપણા સૌ માટે એક મહત્વનું દાયિત્વ છે. જ્યારે પણ સમાજની અંદર આવી મહામારીઓ કે આપદા આવતી હોય ત્યારે એની સામે સંઘર્ષ કરવા માટે આત્મબળ કેળવીને અને સંયમ રાખીને, ધીરજ રાખીને જ્યારે સંયુક્ત સંઘર્ષથી આપણે એમની સામે યુદ્ધ કરશું તો જ આપણે આ મહામારીને પરાસ્ત કરી શકશું. અને એ માનવતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અને ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર આપણને સૌને આદેશ કર્યો છે, દેવ્યામ આપદી કષ્ટાયામ માનુષ્યામ વા ગદાવદિષુ યથા સ્વપરરક્ષા સ્યાત તથા વર્તનમ ન ચા અન્યથા. અને કષ્ટને દેનારી એવી કોઈ દેવ સંબંધી આપદા એટલે કે દૈવિક આપદા, કુદરતી આપદા આવી પડે તથા મનુષ્ય સંબંધી આપદા એટલે કોઈ મનુષ્ય જન્મ ભૂલના કારણે કોઈ એવી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિશે જેમ પોતાની અને બીજાની રક્ષા થાય તેમ વર્તવું, પણ બીજી રીતે ન વર્તવું. ભગવાન સ્વામિનારાયણના આ શિક્ષાપત્રીના આદેશને આપણે બહુ ચુસ્તપણે પાલન કરીએ અને આપણા આપણા પરિવારની અને સમગ્ર રાષ્ટ્રના હિતની અંદર એમની સંરક્ષણ માટે, દરેક સમાજના સંરક્ષણ માટે આજે સરકારશ્રી દ્વારા જે નિયમનો આપણને 21 દિવસ માટે ઘરે રહેવાના જે સૂચનો મળ્યા છે એનું ચુસ્તપણે પાલન કરીએ. આપણને આ 21 દિવસનો અવસર મળ્યો છે પોતાના પરિવારની નજીક આવવાનો, પોતાના પરિવારજનો સાથે રહેવાનો અને સમય કાઢીને ભગવાનનું ભજન કરવાનો. કારણ કે આપણા રોજિંદા જીવનની અંદર આપણે ભક્તિ એટલી નથી થઈ શકતી. જ્યારે આપણને આવો 21 દિવસનો અવસર મળ્યો છે, દરેક જણ સંકલ્પ કરો, ભક્તિથી મોટું કોઈ ઔષધ નથી. અને એટલા માટે દરેક હરિભક્તો એવો સંકલ્પ કરે કે આ 21 દિવસની અંદર અમે 125,000 મહામંત્રનો જપ કરી અને ભગવાનનું ભજન કરશું અને ભગવાનને પ્રાર્થના કરશું કે સમગ્ર વિશ્વની અંદર આ જે રોગચાળો ફાટી નીકળ્યો છે એનાથી સમગ્ર વિશ્વના માનવ સમાજનું, જનસમાજનું ભગવાન રક્ષણ કરે. અને જે જે સેવાકર્મીઓ પણ આજે આપણી સેવા માટે રાત દિવસ મહેનત કરે છે એમનું પણ ભગવાન રક્ષણ કરે અને આપણને સૌને હેમખેમ આ મહામારીના પ્રકોપથી આપણને ઉગારી લે અને આપણો દેશ પુનઃ સુરક્ષિત થઈ, આપણો સમાજ પુનઃ સુરક્ષિત થઈ અને આગળ વધી શકે એવી ભગવાન આપણા સૌ પર કૃપા વરસાવે. આપ સૌને ફરી અમે એક વખત ભલામણ કરીએ છીએ, કોઈ હઠાગ્રહ કરીને, દુરાગ્રહ કરીને કે વટે ચડીને પણ કોઈ બહાર નીકળવાનો કે કોઈ પોતાના ધાર્યા કામ કરવાનો કોઈ એવો દુરાગ્રહ ન રાખશો. દરેક જણ પોતાના ઘરની અંદર સુરક્ષિત રહ્યો, પરદાના પરિવારની સુરક્ષાની સંભાળ લો
અને એ રીતે આપણે સમગ્ર સમાજને પણ સુરક્ષિત રાખીએ એવી સૌને અમે હૃદયથી ભલામણ કરીએ છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ કપરી પરિસ્થિતિમાંથી ભગવાન સૌને ખૂબ બળ આપે, હિંમત આપે અને સૌને હેમખેમ ઉગારી લે એવી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરી અને આપ સૌને પુનઃ એક વખત ભલામણ કરીએ છીએ. સરકારશ્રી દ્વારા નિર્દેશ નિયમોનું આપણે ચુસ્તપણે પાલન કરીએ અને દરેક જણ પોતાના ઘરની અંદર રહી અને ભગવાનનું ભજન કરશો એવી આશા સાથે બધાને જય સ્વામિનારાયણ.